ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે આજરોજ અધ્યતન ઓપરેશન થિયેટરના કોમ્પ્લેક્ષનું અનાવરણ કરાયું હતું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો અતિ આધુનિક ઓપરેશન થિયેટરમાં ફેંકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશન કરાશે વેલ્ફેર હોસ્પિટલ ખાતે અધ્યતન ઓપરેશન થિયેટરના અનાવરણ પ્રસંગે આંખના દર્દીઓના વિના ચેકઅપ કરાયા હતા જેમાં જે દર્દીઓને મોતિયાના ઓપરેશન જરૂરી હશે તેમના અદ્યતન ઓપરેશન થિયેટરમાં આગામી દિવસોમાં વિનામૂલ્યે ઓપરેશન કરાશે આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનની ઉક્તિને સાર્થક કરી હતી વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટરમાં એના એક્સ પ્રેસિડેન્ટ મોહમ્મદભાઈ ફાસેવાલા સાહેબ જે મારા વાલી સાહેબ હતા એમના નિધન પછી આ પહેલો કેમ્પ અમે કરી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ અને કેટરેક કેમ્પ આ બંને કેમ્પ એમની હયાતીની અંદર પ્લાન કરેલા હતા એમને જે જે પ્લાનિંગ કરેલું હતું એ બધું જ અમે મોટી અને સ્પીડે એને આગળ વધારી રહ્યા છે કેટરેક કેમ્પ એ આજે કદાચ કોઈએ પણ કેમ્પ તરીકે મફત ફેકો થિયરીથી નહીં કર્યો હોય તે થિયરીથી અમે કરી રહ્યા છે રોટરી ના જે પ્રમુખ આવ્યા છે અને નવસારીથી એ ટીમે અત્યાર સુધીમાં કદાચ એકવીસ કેમ્પ અમારી સાથે કરેલા છે એમના કહેવા પ્રમાણે આ પહેલો કેમ્પ જે મફત થઈ રહેલો છે એ ફેકો થિયરીથી થઈ રહેલો છે આ હોસ્પિટલના જે ડોનર્સ છે જે ચાહક છે જે સપોર્ટર્સ જે છે આ એમના માટે એક બહુ મોટો અવસર છે અને એ જે સાથ અને સરકાર આપી રહેલા છે એ અપેક્ષા સાથે હંમેશાના માટે આ હોસ્પિટલ ઘણા અલગ અલગ કેમ્પ કરશે અને ગરીબ લોકોને અને સુવિધા આપશે આજે હવે જે ઓપરેશન થિયેટર બ્લોક જાહેર જનતાને જોવા માટે ખુલ્લો મૂક્યો છે અતિ આધુનિક ઓપરેશન થિયેટર એ કોમ્પ્લેક્સમાં કુલ સાત ઓપરેશન થિયેટર છે જેમાં બે મોડ્યુલર એટલે કે બહુ જ ઉચ્ચ કક્ષાના ઓપરેશનો થઈ શકે એ પ્રકારના ઓપરેશન થિયેટર છે પાંચ બીજા અલગ અલગ ઓપરેશન થિયેટર છે પહેલીવાર આજે ફેંકો પદ્ધતિથી કેટ્રેકના મોતિયાના ઓપરેશન કરવાની નો કેમ્પ થઈ રહ્યો છે કદાચ ફક્ત ભરૂચમાં નહીં પરંતુ રોટરી આઈના ડૉક્ટર સાહેબે એમના ટ્રસ્ટીશ્રીએ કીધું એમ ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ભાગ્યે જ કોઈ જગ્યા બનતું હોય છે કે આ રીતનો કેમ્પ ફેંકો સર્જરી થાય એને માટે આ મિનિટ સુધી ઓલમોસ્ટ અઢીસો ઉપરના દર્દીઓ નોંધાઈને ચેકઅપ કરાવી રહ્યા છે એ દર્દીઓના ચેકઅપ પૂરા થઈ જાય પછી એમને તબક્કાવાર નવા ઓપરેશન થિયેટરમાં ફેંકો પદ્ધતિથી ઓપરેશન માટે બોલાવવામાં આવશે સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે અને એમાં લગભગ સોના આંકડા સુધી અમે પહોંચશું એટલો રશ અને એટલા ડોનર્સ અમારી પાસે અત્યારે છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને કદાચ બ્લડ ડોનેશન કેમ્પમાં લાઈન લાગે એ બહુ જ સંસ્થા માટે અને સમાજ માટે બહુ આવકારણીય વસ્તુ છે જે બહુ આનંદની વસ્તુ છે અહીંયાથી દૂર આજે વડીલોના ઘરમાં પણ વેલફેર હોસ્પિટલની ટીમ ઇન્ટરવ્યુ ક્લબ સાથે મળીને એક કેમ્પ કરી રહી છે અને ત્યાં પણ લોકસેવાનું કાર્ય ચાલી રહ્યું છે